हेलो बार दोस्तों, एड्यूक टेक्नो चैनल में आपनो स्वागत छे। आजे आपने शीखीशू धोरण 6 विषय गणित प्रकरण 4 भूमितिना पायाना ख्यालो। स्वाध्याय 4.1 मा दाखला नंबर 6 नी समझ मेळवीशू। स्वाध्याय 4.1 ना अन्य दाखलाओना वीडियो तमे वीडियो ना डिस्क्रिप्शन मा तथा वीडियो ना अंते निहाळी शकशो। तो चालो शीखीए दाखला नंबर 6 नी समझ। હવે દાખલા નંબર 6, નીચે રેખા MN ની આકૃતિ દોરેલ છે। આ રેખા છે એ MN રેખા છે। આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા। હવે આપણે આ આકૃતિને આધારે આ વિધાનો A થી K સુધીના સાચા છે કે ખોટા તે જાણવાનું છે। ક્વેશ્ચન A, Q, M, O, N અને P એ રેખા MN પર આવેલા છે। Q, M, O, N, P એ બધા રેખા પર આવેલા છે, તેથી આપણે અહીં સાચું લખીશું। ત્યારબાદ ક્વેશ્ચન B, M, O અને N એ રેખાખંડ MN પર આવેલા છે। રેખાખંડ M આ રેખાખંડ N, એની અંદર M, N, O ત્રણેય બિંદુ આવેલા છે, તો અહીં પણ આપણે સાચું કરીશું। ત્યારબાદ ક્વેશ્ચન C, M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે। આ રેખાખંડ M, રેખાખંડ N અહીં સુધીનો રેખાખંડ MN કહેવાય, તો એના અંત્ય બિંદુઓ M અને N છે, તો તે પણ સાચું છે, તેથી અહીં આપણે સાચું કરીશું। ત્યારબાદ ક્વેશ્ચન D, O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ। રેખાખંડ OP ક્યાં સુધી થશે? અહીં અહીં એના અંત્ય બિંદુઓ O અને P થાય, O અને N થાય નહીં, એનો તો મધ્યમાં છે, તેથી આપણે અહીં ખોટું કરીશું। ત્યારબાદ ક્વેશ્ચન E, M એ રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે। રેખાખંડ Q અહીંથી શરૂ અહીં પૂર્ણ થશે, QO એના અંત્ય બિંદુઓ Q કહેવાય અને O કહેવાય, તો છે M એ એનું અંત્ય બિંદુ નથી, તેથી તે પણ ખોટું થશે। ત્યારબાદ ક્વેશ્ચન F, M એ રેખા OP પરનું બિંદુ છે। M એ રેખા OP, રેખા OP આ છે, M છે તેના પર આવતું નથી, તેથી આ વિધાન પણ ખોટું થશે। ક્વેશ્ચન G, રેખા OP એ રેખા QP થી ભિન્ન છે। રેખા OP અહીં છે, રેખા QP અહીંથી શરૂ કરી અને અહીં આગળ જાય છે, એક દિશામાં જાય છે, પરંતુ બંનેના માર્ગ અલગ છે। એક અહીંથી શરૂ થાય છે, બીજી અહીંથી શરૂ થાય છે, તેથી આ બંને ભિન્ન કહેવાય, તેથી આપણે અહીં સાચું લખીશું। ત્યારબાદ ક્વેશ્ચન H, રેખા OP અને રેખા OM સમાન છે। રેખા OP છે એ અહીંથી શરૂ કરી અને આમ જાય છે, રેખા OM છે એ અહીંથી શરૂ કરીને વિરુદ્ધ દિશામાં જાય છે, તેથી આ બંને સમાન કહેવાય નહીં, તેથી આપણે અહીં ખોટું લખીશું। ત્યારબાદ રેખા OM એ રેખા OP પરનું વિરુદ્ધ કિરણ નથી। રેખા OM છે એ આ બાજુ જાય છે, જ્યારે રેખા OP છે એ આ બાજુ જાય છે, એ બંને વિરુદ્ધ કિરણ છે। અહીં આપણને કીધું છે વિરુદ્ધ કિરણ નથી, તેથી આપણે અહીં ખોટું લખીશું। ત્યારબાદ ક્વેશ્ચન J, O એ રેખા OP નું ઉદ્ભવ બિંદુ નથી। રેખા OP છે એ અહીંથી શરૂ કરી અને આ બાજુ અનંત સુધી જાય છે, તો O એનું ઉદ્ભવ બિંદુ જ કહેવાય। અહીં આપણને એમ કીધું ઉદ્ભવ બિંદુ નથી, O થી શરૂ થાય છે, ઉદ્ભવ બિંદુ છે, તેથી આપણે અહીં ખોટું લખીશું। ત્યારબાદ K, N એ રેખા NP અને રેખા NM નું ઉદ્ભવ બિંદુ છે। NP ક્યાંથી શરૂ થાય છે? અહીંથી શરૂ થઈ આ બાજુ જાય છે, જ્યારે NM અહીંથી શરૂ કરી આ બાજુ જાય છે, તો બંનેનું ઉદ્ભવ બિંદુ N થયું, તેથી આપણે અહીં સાચું લખીશું। આ રીતે આપણું સ્વાધ્યાય 4.1 પૂર્ણ થશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।